પાટણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ બન્યા બાદ હિરલબેન પરમાર દ્વારા શહેરીજનોને સૂકા કરીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધરાયું છે, ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા પોતાની ચેમ્બરમાં SI સાથે તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોની બેઠક બોલાવી શહેરની સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટરોની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, પાણીની સમસ્યા, ગેરકાયદેસરના દબાણો, આડેધડ ઊભી રહેતી લારીઓ સહિત શહેરીજનોને સ્પર્શતા મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરી શહેરીજનોની સુખાકારી બની રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ દ્વારા બોલાયેલા આ બેઠકમાં તેઓએ દર ગુરુવારે દબાણનું અભિયાન હાથ ધરવા, વોર્ડ ઇન્સ્પેક્ટરોને SIને નગરપાલિકાની ગાડી લઈ બજારમાં રાઉન્ડ મારી વેપારીઓની દુકાન બહાર નડતરરૂપ માલ રોડ ઉપર મૂકવાની સૂચના સાથે પહેલાં નોટિસ આપી, છતાં વેપારીઓ પોતાનો નડતરરૂપ માલ સામાન ન હટાવે તો માલ સામાન ઉપાડી લેવો, બગવાડાથી પોલીસ ચોકી પાસે શાકભાજીની લારી વચ્ચોવચ્ચ ઊભી રહેતી હતી તે સાઇડમાં કરાવી જેવી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત દોશી વટના નાકે DP પાસે લારી ઊભી રહી છે તેને સાઇડમાં કરાવી, હિંગળાજ ચાચર જૂનાગંજમાં જવાના રોડ ઉપર હિંગળાજ માતાના મંદિર પાસેની લારીઓ હટાવી, માશુકભાઈ મોદીની દુકાન સામેની શાકભાજીની લારીઓ હટાવી, જૂનાગંજમાં શાકભાજીની સામે 3 લારીઓ ચાવાળાની પાસે રોડ ઉપર ઊભી રહે છે તેને સાઇડમાં દબાવી, ચતુર્ભુજ બાગના ગેટ પાસે લાવીને દબડાવડાવી, બગીચામાં જવાની જગ્યા જ કરાવી, બજારમાં ફરતી શાકભાજીની લારીઓ હટાવી, નડતરરૂપ ફરતી લારીઓ બંધ કરાવી, સરદાર પટેલના બાવળાથી રેલવે સ્ટેશન સુધી ફૂટપાથ નીચે લારીઓ ફરતી હોય તે બંધ કરાવી, તેમના ઉપર પગલાં લેવા, દરેક વોર્ડમાં લાઇટ બંધ હોય તો તેની યાદી લાવી તથા દરેક વોર્ડમાં પાઇપલાઇન લીકેજની યાદી લાવી જે તે શાખામાં આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રાત્રિ દરમિયાન દર વખતે એક વખત શનિવાર રાત્રે દબાણ હટાવવા અને અગાઉના દિવસે માઇક ગાડીમાં માઇક દ્વારા દબાણ હટાવવાની જાહેરાત કરી સાથે સાથે ભંગા નડતરરૂપ રાલીઓ, ભંગા રિક્ષા ઉઠાવી, ટ્રાફિકને નડતરરૂપ સાધનો હટાવી આવા લોકોને નોટિસ પાઠવી દંડની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગોલ્ડન ચોકીના બંને નાળામાં કચરો છે તેની સફાઈ કરાવી, નવજવાન સોસાયટીના બીજા ગેટ પાસે પડેલા કચરાના ઢગલા ઉપાડવા, વડિયા ગ્રાઉન્ડ પાસે GEBના થાંભલા પાસે ખડકાયેલા કચરાના ઢગને પૂણેના ટ્રેક્ટરથી ઉપાડી લેવો, TB હોસ્પિટલના હાઈવે બાજુ ગેટ પાસે ગંદકીના ઢગલા ઉપાડવા, ગુલશન નગરમાં ગંદકીના ઢગલા ઉપાડવા, બજાર માર્ગ ઉપર રતનપોળ, મદ્રાસા, 3 દરવાજા, દોશીવટ, ઈંગણા ચાચર, બગવાડા, સરદાર પટેલની પ્રતિમાથી સ્ટેશન ફૂટપાથ ઉપર બસથી રાત્રે સફાઈ કરાવી અને ટેન્કરથી ફૂટપાથ ધોવડાવો, મોટી શરા ચોકમાં સફાઈ કરાવી, અંબાજી નેડિયા બહાર શોપિંગ પાસે બ્રશ મારી સફાઈ કરાવી, પોલીસ પ્રોટેક્શન સાથે ઢોર ડબ્બાની કામગીરી કરવા કડક સૂચનાઓ પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.